नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज। क्रिसमस पर्व को अब गिनती के दिन बाकी रह गए हैं। ऐसे में क्रिश्ती समुदाय की ओर से क्रिसमस पर्व को मनाने के लिए तैयारियां शुरू कर दी गई है। वडोदरा शहर के फतेहगंज इलाके में जो चर्च मौजूद है, वहां पर भी चर्च को सजाने का कार्य शुरू कर दिया गया है। दरअसल क्रिसमस पर्व के मद्देनज़र चर्च में विभिन्न तरह की सजावट की जा रही है और साथ ही क्रिसमस और नए साल के मौके पर चर्च में कई तरह के कार्यक्रम आयोजित होने वाले हैं। वैसे इसके अलावा सड़कों पर भी क्रिसमस को लेकर विभिन्न तरह की चीज़ों की बिक्री शुरू हो चुकी है। सांता कैप, सांता ड्रेस जैसी कई चीज़ों की बिक्री सड़कों पर दिखाई पड़ रही है। आपको बता दें कि फतेहगंज में मौजूद चर्च के फादर की ओर से क्रिसमस में वहां पर किस तरीके के कार्यक्रम होने वाले हैं, उस बारे में ज्यादा जानकारी दी गई है। नाताल एटले प्रभु यीशु ख्रिस्त जन्मनी वात, अने एटला माटे नाताले तमे जो जोशो तो दरेक घरों में क्रिसमस स्टार लगाड़वामां आवे छे। अने ये तो ये सूचव्यो छे के पर्सिया देशमांथी जे मागी लोको, ज्ञानीओ अथवा जो खगोल विद्याशास्त्रीओ हता, जो अर्थघटन करता था, एमने खबर पड़ी कि आकाश में केवो तारो देखाय छे जे बीजा ताराओ करता अलग छे। अने एनु अर्थघटन करता, संशोधन करता एमने मालूम पड़्यू के यहूदियाना देशमां कोईक राजानो जन्म थयो छे, ने महान राजा छे, ने एटला माटे एनु भजन करवा माटे ए लोको त्यांथी निकळी आवे छे। અને એથી તેઓ યરુસાલેમ આવે છે અને ત્યાંથી તેઓ બેથલેમ સુધી જાય છે અને તેનું ભજન કરે છે। એટલા માટે હવે અમે પણ જ્યાં પ્રભુનું ભજન કરતા આ સેન્ટેનરી મેથોડિસ ચર્ચમાં, કે જે 1872માં શરૂ થયું અને આજે 2022ની સાલમાં આ સેન્ટેનરી મેથોડિસ ચર્ચના 150 વર્ષની ઉજવણી અમે કરીએ છીએ, ત્યારે એના પ્રથમ જે પાસ્ટર હતા રેવરન લીન, અને અત્યારે અમે ત્રણ પાળક છે, મુખ્ય પાળક તરીકે હું છું, ધર્મગુરુ તરીકે હું છું, રેવરન અશ્વિનભાઈ મેકવાન મારું નામ છે અને મારા હાથની છે રેવરન નગીન ચૌહાણ અને રેવરન લીનસ જી સાઈ છે। અમે જે ઉજવણી કરવાના છે રવિવારે 25મી તારીખે, તે એ છે કે દરેક સભ્યને 150 વર્ષની ઉજવણી પ્રસંગે ગુલાબનું અમે ફૂલ આપીશું। જે અધિકારીઓ છે એમને બુકી આપવામાં આવશે। અમે દરેક કુટુંબોને 150 વર્ષની ઉજવણીનો એક મોમેન્ટો આપીશું અને સાથે 150 ફુગ્ગા ઉડાડવામાં આવશે અને 150 ફૂડ પેકેટ્સ વહેંચવામાં આવશે ગરીબોને માટે એક પ્રતિક તરીકે। ચર્ચ એ બહુ જ ભવ્ય છે અને આખા ગુજરાતમાં મેથોડિસ્ટ ચર્ચનું એ પ્રથમ ચર્ચ છે અને અહીંયા એની શરૂઆત જ્યારે થઈ ત્યારે ગાયકવાડ સરકારે આ લાલ ચર્ચની જમીન ભેટ રૂપે આપી હતી અને અત્યારે જે બોધાસન અથવા જ્યાંથી અમે ધર્મગુરુઓ સંદેશ આપીએ છીએ, તે સમયમાં ગાયકવાડી રાજ્યના જે રાજદ્વેષીઓ, જેઓ રાજદ્રોહીઓ હોય તેમને અને ખૂનીઓને એ જગ્યા પર ઊંચો માછડો હતો ને ત્યાં ખૂની તરીકે અમને ફાંસીની સજા ફરમાવતી હતી, તે જગ્યાથી આજે શાંતિનો સંદેશ, પ્રેમનો સંદેશ, આશાનો સંદેશ અને દિવ્ય સંદેશ, એકબીજાના ભાઈચારાનો સંદેશ રજૂ કરવામાં આવે છે। આ લાલ ચર્ચ આજ દિન સુધી અહીં અણીખમ રહ્યું છે અને ભાઈચારા માટે, વિશ્વ શાંતિને માટે અને દર રવિવારે અમે ભારતના તમામ લોકોને માટે પ્રાર્થના કરીએ છીએ, ખાસ રીતે રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, વડાપ્રધાનને તેમની કેબિનેટના સભ્યોથી માંડીને ગ્રામ પંચાયતથી માંડીને સંસદ સુધીના તમામ વહીવટદારો, પોલીસ પર્સનલ્સ, મિલિટરી પર્સનલ, સર્વ ન્યાયવિદો અને વૈજ્ઞાનિકો જેઓ માનવ કલ્યાણના અર્થે કામ કરે છે, એ બધાને માટે અમે પ્રાર્થના કરીએ છીએ, એમને ઉત્તેજન આપીએ છીએ, એમને હિંમત આપીએ છીએ અને પ્રભુ એમને કૃપા બક્ષે માટે અમે ખાસ પ્રાર્થના કરનાર છીએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।